વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસની રણનીતિ, ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસની રણનીતિ, ક્ષત્રિય સમાજના રોષનો લાભ લેવા કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર કરશે પસંદ. વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે બે ક્ષત્રિય નામો પસંદ કર્યા છે. કિરણસિંહ પરમાર, કનુભાઈ ગોહિલનું નામ ઉમેદવારની પેનલમાં. કનુ ગોહિલ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. કિરણસિંહ પરમાર સોખડા બેઠક પરથી જિલ્લા પંચાયતના સદસ્ય છે. તો બે ક્ષત્રિય ઉમેદવાર પસંદ કરશે કોંગ્રેસ. વાઘોડિયા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે બે ક્ષત્રિય નામો પસંદ કર્યા છે. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઇનથી જોડાયા છે. જે હિરેન, વાઘોડિયા બેઠક માટે કોંગ્રેસ બે ક્ષત્રિય નામોની પસંદગી કરી રહી છે. ગુજરાતની અંદર જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ રૂપાલા, પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તેનાથી નારાજ છે અને આ જે રોષ છે એ વધી રહ્યો છે. ચૂંટણીના સમયે આ પ્રકારેનો માહોલ છે અને સ્વાભાવિક છે કે વિપક્ષ એટલે કે કોંગ્રેસ તેનો લાભ લે અને લાભ લેવા માટે નવી રણનીતિ વાઘોડિયા બેઠકની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈ અને સામે આવી છે. ક્ષત્રિય સમાજના ઉમેદવારને વાઘોડિયાની પેટા ચૂંટણીમાં મેદાને ઉતારવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. કારણ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યા છે મેદાનમાં તે પણ ક્ષત્રિય છે અને આવા સંજોગોની અંદર જો કોંગ્રેસ પણ ક્ષત્રિય સમાજના ઉમેદવારને વાઘોડિયાથી મેદાને ઉતારે છે તો હાલ રાજ્યભરની અંદર જે માહોલ છે એ માહોલનો સીધો સીધો લાભ કોંગ્રેસને મળી શકે. કારણ કે હવે ધીરે ધીરે પરસોત્તમ રૂપાલા સામેનો જે રોષ છે એનો ભોગ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને કોઈ જગ્યાએ ઉમેદવારો પણ બની રહ્યા છે. જ્યાં પ્રચાર માટે જાય છે ત્યાં પણ વિરોધ થઈ રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે વડોદરાની અંદર પણ જો આ પ્રકારનો માહોલ થાય તો તેનો સીધો લાભ કોંગ્રેસને મળી શકે. અને કોંગ્રેસે જે અત્યારે બંને ઉમેદવારોની પસંદગી કરી છે, જે નામ સામે આવી રહ્યા છે, કિરણસિંહ પરમાર અને કનુભાઈ ગોહિલ. તો કનુભાઈ ગોહિલ એ વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે અને વડોદરા તાલુકાના પ્રમુખ રહી ચૂક્યા છે. એ જ પ્રમાણે કિરણસિંહ પરમાર હાલ સોખડા બેઠક ઉપરથી જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. તો આ બે નામો અત્યારે સામે આવ્યા છે જે પૈકી એક નામ ઉપર કોંગ્રેસ પસંદગી ઉતારી શકે.